भारतीय जनता पार्टी ना प्रदेश प्रमुख सी आर पाटिल सहपरिवार पहुंचा मां अंबाना धाम मां। सी आर पाटिले सहपरिवार मां अंबाजी ना दर्शन करी माताजी ने गादी पर रक्षा कवच बंधावी आशीर्वाद प्राप्त कर्या हता। भारतीय जनता पार्टी ना प्रदेश प्रमुख सी आर पाटिल सहपरिवार साथे मां अंबाना धाम मां पहुंचा अने मां अंबाना दर्शन कर्या हता। त्यारे सवारे सी आर पाटिल मंदिर पर पहुंचा त्यारे मंदिर ना ट्रस्टी अने वहीवटदार द्वारा सी आर पाटिल नुं स्वागत करायुं हतुं। त्यारबाद मंदिर गर्भगृहमां मां अंबानी पूजा अने दर्शन सी आर पाटिले सहपरिवार साथे कर्युं हतुं, तेमज माताजीनी गादी पर रक्षा कवच बंधावी आशीर्वाद लीधा हता। गया वखते पण मां अंबाना दर्शन करी चूंटणी यात्रानी शरूआत अंबाजीमांथी करी हती, त्यारे मां अंबानी कृपाथी स्थानिक स्वराजनी चूंटणीमां खूब सारूं परिणाम मळ्युं हतुं, जेथी फरीथी एकवार मां अंबाना दर्शन करवा सी आर पाटिल सहपरिवार पहोंच्या हता। પાદરવીના મેળાને હજુ વાર છે એ છતાં શ્રદ્ધાળુઓમાં મા અંબાના દર્શનને લઈને તેઓ ઉમટી રહ્યા છે, ત્યારે મા અંબા પ્રત્યેની જે શ્રદ્ધા છે એના કારણે હાલ પાદરવાની મેળાના પહેલાં પણ શ્રદ્ધાળુઓનો પણ ઘોડાપૂર ઉમટી પડ્યું છે, ત્યારે ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં મા અંબાની કૃપા બની રહે એવી સી આર પાટિલ દ્વારા પણ પ્રાર્થના કરવામાં આવી હતી। મા અંબાજીના જ્યારે ઉત્તર ગુજરાતથી યાત્રા શરૂ કરી હતી ત્યારે મા અંબાજીના આશીર્વાદ લઈને યાત્રા શરૂ કરી હતી। ત્યાર પછી જે રીતે અમને સ્થાનિક સ્વરાજ્યમાં અને ઇલેક્શનોમાં જે રીતે સફળતા પ્રાપ્ત થઈ છે, એમના જે આશીર્વાદ અમને પ્રાપ્ત થયા હતા, એટલે ફરી દર્શન કરવા માટે આજે એક સમય કાઢીને આવ્યો છું। હજુ તો યાત્રાને વાર છે, પણ પદયાત્રીઓ દૂર દૂરથી આવી રહ્યા છે અને જે રીતે માતામાં શ્રદ્ધા છે એ શ્રદ્ધા આજે પ્રદર્શિત થઈ રહી છે। માના આશીર્વાદ આખા ગુજરાતને આખા દેશના લોકોને પડે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। સર, જે વિધાનસભાના ઇલેક્શનમાં આવી રહ્યા છે તો એ માટે આ વિસ્તાર માટે કોઈ ખાસ આયોજન સર? મંદિરનો અરવિંદ અગ્રવાલ। સમગ્ર ગુજરાતમાં ધોરણ 6 થી ધોરણ 12ના ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સતત વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી થઈ રહી છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લાના જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સરકારી તેમજ ખાનગી સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ અને કોરોનાની ગાઈડલાઇન્સ પણ આપવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ નહીવત થઈ જતાં ધોરણ 6 થી ધોરણ 12 સુધીની સ્કૂલો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લાની પણ તમામ શાળાઓમાં ધોરણ 5 ધોરણ પછીના વર્ગો માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયા છે। કોરોનાની જો ત્રીજી લહેર આવે તો બાળકો માટે સંભવિત ઘાતક હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે, જેને લઈને મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે શાળાએ આવતા બાળકોના આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કર્યા છે, જેમાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં જઈને બાળકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગે શિક્ષકની સાથે વિદ્યાર્થીઓના આરોગ્યની કાળજી રાખવા માટે સતત ચકાસણી થઈ રહી છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રની સૂચના અનુસાર અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સરકારી તેમજ ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। હાલ લુણાવાડામાં આવેલ આદિત્ય ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીઓનું હેલ્થ સ્ક્રીનિંગ તેમજ આરટીપીસીઆર ટેસ્ટ કરી કોરોના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। રોજના એક શાળામાં 40થી વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે, જો કે અત્યાર સુધીમાં એક પણ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, પરંતુ કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈ સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા સતત વિદ્યાર્થીઓની સાથે કોરોનાના રિપોર્ટની સાથે સાથે કોરોના બાબતમાં અવગત કરાવવામાં આવી રહ્યું છે। આ તમામ બાબતોમાં શાળા સંચાલકો દ્વારા પણ આ તમામ પ્રક્રિયામાં સાથ સહકાર આપી રહ્યા છે। ગુજરાત રાજ્ય સરકારના નિર્ણય અનુસાર સમગ્ર ગુજરાત તેમજ મહીસાગર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયેલું છે, તેમાં તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં હાલમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલું છે। તો બાળકોના આરોગ્યના વિશાળ હિતને ધ્યાનમાં લઈ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાની મેડિકલ ટીમ દ્વારા આજરોજ આદિત્ય ઇંગ્લિશ મીડિયમ શાળામાં જઈ અને શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોનું રેપિડ અને આરટીપીસીઆર નામના ટેસ્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામ બાળકોને કોરોનાની ગાઈડલાઈન અંગેની પણ વિગતવાર માહિતી આપવામાં આવેલી હતી, તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ હેન્ડ વોશિંગ અને તેમજ ફરજિયાત માસ્ક પહેરવો એ અંગે જરૂરી સૂચના તેમજ માહિતી આપવામાં આવેલી હતી।
આદિત્ય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલકોએ ખૂબ જ સુંદર સહકાર પૂરો પાડી અને તમામ બાળકોને સમજાવટથી તમામ પરીક્ષણ કરવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. ડોક્ટર કલ્પેશ સુથાર, વિજય જોશી. સુરત શહેરના ગોરધોડ રોડ પર બેંક ઓફ ઇન્ડિયાના 116મા સ્થાપના દિન નિમિત્તે ગ્રીન આર્મી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. બેંક સ્ટાફ અને ગ્રીન આર્મીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરી બેંકના 116મા સ્થાપના દિન નિમિત્તે એક અનેરો પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સુરત શહેરમાં ઘોડદોડ રોડ પર બેંક ઓફ ઇન્ડિયાના 116મા સ્થાપના દિન નિમિત્તે બેંક સ્ટાફ અને ગ્રીન આર્મીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષ ઉછેરના સંદેશ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરતના ગ્રીન આર્મી દ્વારા શહેરની ઘોડદોડ રોડની બેંક ઓફ ઇન્ડિયા શાખાના ઘોડદોડ રોડ શાખાના 116મા સ્થાપના દિવસ નિમિત્તે બેંક ઓફ ઇન્ડિયા આયોજિત આ વૃક્ષારોપણની અંદર ગ્રીન આર્મીના સૈનિકોના સહયોગથી વૃક્ષ ઉછેર અભિયાનને વેગ આપી એક અનોખી ઉજવણી કરી હતી. પર્યાવરણ બચાવો અને વૃક્ષો ઉછેરની આ બુલંદ માંગને આજના શુભ દિને બિરદાવતા બેંક મેનેજર શર્મા સાહેબ અને પ્રતિકભાઈ અને મકવાણા સાહેબ તથા બેંકના તમામ કર્મચારીઓ અને ગ્રીન આર્મી ગ્રુપના તમામ સૈનિકોએ બેંક સ્થાપનાના 116મા સ્થાપના દિન નિમિત્તે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પ્રેમની સાથે સાથે વૃક્ષ ઉછેરનો સંદેશ આપી સ્થાપના દિનની એક અનેરી ઉજવણી કરી હતી. વિમલ ઠાકર સાથે નટવરલાલ પાતિયા. ભારતમાં 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. ત્યારે સુત્રાપાડા તાલુકાના પ્રાચી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાનકડા વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શિક્ષકની જવાબદારી અને શિક્ષકનું જે અનુશાસન હોય છે એનો આનંદ લીધો હતો અને એ તમામ બાબત જીટીવી સાથે શેર કરી હતી. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને શિક્ષક અને ફિલોસોફર પણ હતા. આ દિવસે બાળકો અને તેમના માર્ગદર્શકો વચ્ચેના બંધનને સન્માનિત કરવા માટેનો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના જીવનમાં એક મહત્વપૂર્ણ સંદેશો સમાજમાં આપે છે અને શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પણ પ્રજ્વલિત અને ઉચ્ચ શિક્ષણ માટેનો સંદેશો આપવામાં આવે છે. આ સન્માન અને તમામ માર્ગદર્શકો અને શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો દિવસ છે, ત્યારે સમગ્ર ભારતમાં વિવિધ શાળાઓમાં અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉક્ટર રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુત્રાપાડા તાલુકાની પ્રાચીની પ્રાથમિક શાળામાં 7 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના બાળકોએ શિક્ષક બની શિક્ષક દિવસની ઉજવણી કરી હતી, જેમાં શિક્ષક બન્યા બાદ શિક્ષકના ખરા અર્થમાં કેટલી જવાબદારી હોય છે, શિક્ષણની સાથે સંસ્કારનું જે સિંચન હોય છે એ તમામ બાબતના અનુભવો બાળકોએ શેર કર્યા હતા. વિદ્યાર્થીઓને જ્યારે એક દિવસનો મોકો મળે છે શિક્ષક બનવાનો, ત્યારે ખરા અર્થમાં ખ્યાલ આવે છે કે શિક્ષક તરીકેની શું જવાબદારી હોય છે અને શિક્ષક તરીકેની શું કામગીરી હોય છે. એક શાળાના સંચાલનની સાથે સાથે પરિવાર અને સંસ્કારના સિંચન પણ કરવાનું શિક્ષણની શિરે જવાબદારી હોય છે, ત્યારે વિદ્યાર્થીઓએ પણ આજના દિવસે શિક્ષક બનીને પોતાના નિજ અનુભવો છે એ વર્ણવ્યા હતા. મારું નામ છે સોજા ઋતુબેન જગદીશભાઈ, ધોરણ 6. મારી શાળાનું નામ છે શ્રી પ્રાચી પ્રાથમિક શાળા, તાલુકો સુત્રાપાડા અને જિલ્લો ગીર સોમનાથ. આજે મારી શાળામાં શિક્ષકો દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે. શિક્ષક દિવસની ઉજવણી શ્રી ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે અને અમે નાના નાના બાળકોએ એમાં ભાગ લીધેલ છે અને અમને ખૂબ મજા આવી છે. મારું નામ પરમાર રોહિત છે. મારી શાળાનું નામ શ્રી પ્રાચી પ્રાથમિક છે, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ છે. આજે અમારી શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો છે. આજે મેં સવારે ઉઠીને 10 વાગે આવીને સ્કૂલે હું સાફ સફાઈ કરાવી અને શિક્ષકના સાથ સરકારથી અમે આ શિક્ષક દિન ઉજવીએ છીએ.
ધવલ ચુડાસમા સુરત શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અડીખમ છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં ગોડાદરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર ખૂબ જ મોટો હોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે સ્થાનિકોને તકલીફ અનુભવાતી હતી, જે માટે થઈને સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં પર્વત ગામ પોલીસ ચોકીનું લોકાર્પણ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સલામતી જળવાય એ હેતુસર ગોડાદરા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકોને ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી ચક્કર ન ખાવા પડે એ માટે પર્વત ગામ ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરના હસ્તે પર્વત ગામ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે એસીપી ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સહિત જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં ચોકી માટે જગ્યાની જરૂર હતી ત્યારે લોકો તરફથી આ ચોકી માટે જગ્યા ફાળવવામાં આવી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ચોકીનો સ્ટાફ અને ટીમ આ વિસ્તારના રહેવાસીઓની સલામતી માટે સુંદર કામગીરી કરશે. કાયદો અને વ્યવસ્થા અને ગુનાખોરી કંટ્રોલમાં રહે એ માટે સુરત પોલીસ કટિબદ્ધ છે ત્યારે જનતા દ્વારા પણ પોલીસને આ જ બાબતની અંદર સપોર્ટ મળી રહ્યો છે. પોલીસ ચોકીની આ જગ્યા ફાળવી જનતાએ પણ પોલીસને સારો એવો સહયોગ આપ્યો છે ત્યારે લોકો માટેની જે કોઈ સેવા હશે તેમાં પોલીસ પણ પોતાના બનતા પ્રયાસો કરી ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સંપૂર્ણપણે કોશિશ કરવામાં આવશે. ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્વત ગામમાં ચોકી માટે જગ્યાની જરૂર હતી અને સ્થાનિક લોકો તરફથી આ જગ્યા અને કન્ટેનર ફાળવવામાં આવ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે ગોડાદરા પોલીસ સ્ટેશનના સ્ટાફ, ચોકી પીએસઆઈ અને એની ટીમના સભ્યો તમામ આ વિસ્તારના રહેવાસીઓની સલામતી માટે સુંદર કામગીરી કરશે. કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં રહેશે, ગુનાખોરી કંટ્રોલમાં રહેશે અને લોકોની જે કંઈ સેવા થશે આ ઉત્તમ ક્વોલિટીની થશે. ધન્યવાદ. રવિ કોઈચા. મુંબઈમાં રહેતી ફેશન ડિઝાઇનર મહિલાએ માત્ર 15,000 રૂપિયાની રકમની લેતી દેતી મામલે પીપલોદના એક પરિવારના ઘરે જઈ ઘરના સભ્યો સામે એરગન તાકી હતી અને ધમકી આપી અપહરણ કરવાની કોશિશ કરી હતી. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે મહિલા નાસી છૂટવાની કોશિશ કરતી હતી. તે દરમિયાન પોલીસે મહિલાની ધરપકડ કરી અપહરણ અને સાથે સાથે ખંડણીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફેશન ડિઝાઇનરે 15,000 માટે પીપલોદના પરિવાર પર એરગન તાંકી હતી ત્યારે ઉમરા પોલીસનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો. ઉમરા પોલીસને જોઈને મહિલા રિક્ષામાં બેસી ત્યાંથી નીકળી ગઈ હતી. જો કે મહિલાનો પીછો કરી પોલીસે તેને પીપલોદના રાધાકૃષ્ણ મંદિર પાસેથી પકડી લેતા મહિલાએ પોલીસને ડોન્ટ ટચ મી કહી હાથમાં એરગન રાખી પોલીસ સાથે પણ બબાલ કરવા લાગી હતી. આખરે પોલીસ દ્વારા મહિલા પોલીસ કર્મચારીને બોલાવી મહિલા પોલીસ કર્મચારીએ આવી મહિલાને ઝડપી પાડી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. ત્યારે 34 વર્ષીય આરોપી મહિલા પોતે ફેશન ડિઝાઇનર ટીના ઉર્ફે ચંદાસી, જે મુંબઈના ખાર વિસ્તારમાં રહે છે, અને જણાવ્યું હતું કે મુંબઈમાં પૂર્વીબેન પટેલ નામના 5 વર્ષ પહેલાં ફેશન ડિઝાઇનિંગનું કામ ચાલુ કર્યું હતું ત્યારે પૂર્વી પટેલ કામ અર્થે મુંબઈ આવતા જતાં આ ફેશન ડિઝાઇનર ટીના સાથે જ પરિચયમાં આવી હતી. જો કે પૂર્વી પટેલે ટીનાને 15,000ની કોઈ રકમ આપવાની ન થતું હોવાનું જણાવ્યું હતું ત્યારે મહિલા ફેશન ડિઝાઇનરે પૂર્વી પટેલ પાસે 15,000 રૂપિયાની ઉઘરાણી કરવા માટે તેમના ઘરે આવી હતી. મુંબઈની મહિલા ફેશન ડિઝાઇનર એક્ઝિબિશનમાં સુરત આવી હતી એ પર્વે પૂર્વી પટેલનું એડ્રેસ મેળવી મહિલા તેના ઘરે પહોંચી ગઈ. આ મામલે પૂર્વી પટેલે આરોપી મહિલા ફેશન ડિઝાઇનર ટીના સામે ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ખંડણી અને ધમકીનો ગુનો નોંધ્યો છે. 15,000 જેવી રકમ માટે એક પરિવારના ઘરે જઈ સભ્ય પર એરગન તાંકી ધમકાવી અપહરણ કરવાની કોશિશ કરવાના આરોપસર હાલ ઉમરા પોલીસ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. રવિ કોઈચા. સુરત શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ચોક બજારમાં સ્ટેટ બેંક નજીક મેટ્રો રેલવે સ્ટેશનનો એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બનાવાશે. મુસાફરોની સુવિધા માટે કસ્તુરબાગની જમીન પર મલ્ટીલેવલ પાર્કિંગનું પણ નિર્માણ કરાશે ત્યારે મ્યુનિસિપલ કમિશનર મેટ્રો રેલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે કોર્ટ વિસ્તારમાં આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
સુરતમાં મેટ્રો રેલવે સ્ટેશનની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ચોક બજારમાં સ્ટેટ બેંક નજીક મેટ્રો રેલવે સ્ટેશનનો એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બનાવાશે ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર અને મેટ્રો રેલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે કોટ વિસ્તારમાં તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કાદરશાની નાલથી ડ્રીમ સિટી વચ્ચેના એલિવેટેડ રૂટ માટે આ અઠવાડિયામાં પાઇપલાઇનની કામગીરી શરૂ થવાની છે ત્યારે મેટ્રો રેલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મંગળવારે કોટ વિસ્તારમાં બનનારા મેટ્રો રેલના સ્ટેશનો તેમજ અન્ય કામગીરીના સ્થળની મુલાકાત લીધી હતી, જેમાં ખાસ કરીને મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે જ્યાં રેમ્પ બનાવવાનો છે તે રંગ ઉપવન પાસે હોમિયોપેથિક દવાખાના તથા ગાંધીબાગમાં આવેલા બસ ડેપોને અસર થશે, ત્યારે એન્ટ્રી અને એક્ઝિટ માટે SBI બેંકવાળી જગ્યાને પણ આંશિક અસર થાય એમ લાગે છે. રાજમાર્ગ પર અંડરગ્રાઉન્ડ રૂટ માટે પાઇલ ટેસ્ટિંગનું કામ પૂર્ણ થવા પર છે ત્યારે મંગળવારે મનપા કમિશનર અને મેટ્રો રેલના ઉચ્ચ અધિકારીઓ તેમજ મનપાના અધિકારીઓ ચોક વિસ્તારમાં મેટ્રો રેલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મળતી માહિતી મુજબ જ્યાં 100 વર્ષથી પણ જૂની ચોક બજાર સ્થિત SBI બેંક છે ત્યાં ચોક બજાર મેટ્રો સ્ટેશન માટેના એન્ટ્રી અને એક્ઝિટ માટેના રેમ્પ બનશે, તેથી હેરિટેજ સ્ક્વેરના પ્રોજેક્ટ વખતે બચી ગયેલી આ બેંકની ઓછી વધતી અસર કરી શકે છે. આ ઉપરાંત અવાવરૂ થઈ ગયેલા અને અસામાજિક તત્વોનો અડ્ડો બનેલો કસ્તુરબા ગાર્ડનવાળી જગ્યાનો પણ સદુપયોગ કરી મેટ્રો સ્ટેશને ધ્યાને રાખી અહીં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. GMRCના અધિકારીએ કહ્યું કે જાન્યુઆરીમાં શરૂ થયેલા નિર્માણ કાર્ય કોરોના તથા કેટલીક આર્થિક ગૂંચના લીધે ખોરંભે ચડ્યું હતું. આ ડીલેની અસર નિર્માણ કામગીરી ઉપર થતાં લગભગ 10 થી 12 મહિનાના અવરોધો મળ્યા છે, જેના લીધે વર્ષ 2024માં મેટ્રો દોડાવવાની ધારણા હતી, પણ હાલ કામગીરી ફરીથી પૂરઝડપમાં શરૂ કરાતા 2025ની શરૂઆત સુધીમાં કામ પૂર્ણ થાય અને વર્ષ 2025માં મેટ્રો ટ્રેન દોડી શકે એવી અપેક્ષા વિભાગે લગાવી છે. રવિ કોઈચા. ATMના પાસવર્ડ બદલાવી સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડીને સુરત પોલીસે એક વધુ સફળતા હાથ ધરી છે ત્યારે લાખો રૂપિયાની ચોરી કરતી આ ગેંગ મામલે સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સુરતમાં ATM પાસવર્ડ બદલાવી લાખો રૂપિયાની ઠગાઈ કરતા આ ગુનેગારોને ઝડપી પાડી પોલીસ કમિશનરે આ તમામ બાબતની પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી. ATMમાં પાસવર્ડ બદલી લાખો રૂપિયાની ચોરી કરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી છે ત્યારે સુરત પોલીસ કમિશનરે લાઇવ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને માહિતી આપી હતી અને જનતાને પણ સાવચેત કરી હતી. સોશિયલ મીડિયા અને સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં વારંવાર આવી શાતિર ગેંગ નિર્દોષ અને ભોળા લોકોને શિકારી બનાવે છે ત્યારે સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા લાખો રૂપિયાની ચોરી કરતી ગેંગ મામલે સમગ્ર માહિતી જનતા સામે વર્ણવી હતી. અથવા કોઈ નાની ઉંમરનો હોય, આ લોકો પહેલાંથી એવા ATM પસંદ કરતા હોય છે જ્યાં 2-3 ATM કિયોસ્ક મૂક્યા હોય તાકે બાજુમાં લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. અગર એક ATMમાં હોય તો આ પહેલાંથી જઈને અંદર ઊભા રહે, કોઈ આવે કે લાવો કાકા તમે હેલ્પ કરી દેશું લાવો, અને એક જો કાર્ડ છે, જો ઓરિજિનલ કાર્ડ છે એના પાસવર્ડ પૂછે છે, પાસવર્ડ મૂકે છે, ટ્રાન્ઝેક્શન પણ કરાવે છે. પછી જ્યારે રિટર્ન કરવાની વાત હોય તો એના પાસે ખબર છે કે ભાઈ આ SBIનો છે, તો આ લોકોએ પ્લાસ્ટિકનો ઘણા બધા કાર્ડ પણ બનાવેલા હોય તો એનો બીજા કાર્ડ આપી દે, અને હવે એનો ખબર પડી જાય છે પાસવર્ડનો. અથવા બાર ઊભા રહે અને ઘણા બધા ધીરે ધીરે જ્યારે પાસવર્ડ આપતા હોય ત્યારે નોટ કરી લે, અને પછી જઈને એનો લાલચ ફુસલાવીને આ લોકો એનો ATM કાર્ડ સ્વેપ કરતા હોય છે. પછી જ્યારે એના પાસે પાસવર્ડ અને ઓરિજિનલ ATM કાર્ડ મળી જાય છે ત્યારે આ બીજા કોઈ ATMમાં જઈને ટ્રાન્ઝેક્શન કરી લે અને પૈસા વિધ્રોલ કરે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના માર્ગદર્શન હેઠળ સ્વાસ્થ્ય સ્વયંસેવક નમો એપ અને સોશિયલ મીડિયાના માર્ગદર્શન અંગેની માહિતી ઓલપાડ તાલુકાની કાર્યશાળા ઓલપાડ ખાતે આવેલ ખોટાઈ માતાજીના મંદિરે સુરત જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલે નમો એપની જાણકારી આપી તાલુકામાં વધુ લોકો આ એપ ડાઉનલોડ કરે એવો અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લાના પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોય વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 9મીના રોજ ગણેશ ચતુર્થી શરૂ થતી હોય, ગણેશ સ્થાપન કરેલ હોય એ ગામ સોસાયટીમાં ITSL સોશિયલ મીડિયાની ટીમ અને સંગઠનની ટીમ સાથે
ચૂંટાયેલા સભ્યો સહિત તમામ લોકો સર્વેને નમો એપમાં જોડાવા માટે અપીલ કરશે. ત્યારબાદ સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના ડૉક્ટર આશીષ ઉપાધ્યાય અને નમો એપના ઇન્ચાર્જ જગદીશ પટેલે નમો એપની કામગીરી કઈ રીતે કરવાની એ અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મીટિંગમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ પટેલ, રાષ્ટ્રીય લઘુમતી મોરચાના મહામંત્રી સુફી સૈયદ સાહેબ સહિત વિવિધ મોરચાની ટીમના અને સોશિયલ મીડિયા અને આઈટીની ટીમ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રસિંહ માંગરોળ. જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં ભગવતી કન્યા વિદ્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત ICDS શાખા આંગણવાડી દ્વારા પોષણ માસ અંતર્ગત યોગ અને આયુષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ભેસાણમાં 15-18 વર્ષની કિશોરીઓએ યોગ કરાવી યોગ ટ્રેનિંગ આપી સ્વાસ્થ્ય કેવી રીતે સુધરે એ માટે 25 પણ વિવિધ પ્રકારના યોગ બાળકોને કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને પોષણશીલ સુધારવા માટે 3-7 વર્ષના બાળકોને બાળશક્તિ, સગર્ભા ધાત્રી માતાને માતૃશક્તિ અને કિશોરીઓને પ્રમાણમાં સૂક્ષ્મ વિટામિન્સની જરૂરિયાત પ્રમાણે પૂર્ણ શક્તિનું વિતરણ કરી ગુજરાતને 2022 સુધીમાં કુપોષણ મુક્ત બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતની સમગ્ર માહિતી સાથે જૂનાગઢ જિલ્લા પંચાયત ICDS શાખા આંગણવાડી દ્વારા ભેસાણમાં ભગવતી કન્યા વિદ્યાલય ખાતે આયુષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભેસાણ કન્યા વિદ્યાલયમાં બાળાઓને યોગ શિક્ષણ આપવામાં આવેલું છે. આપણી સાથે પ્રિન્સિપાલ ઠેસિયાબેન છે. બેન, ખાસ કરીને શાળાઓમાં કાર્યક્રમ કરવામાં આવેલો છે, વિદ્યાર્થીઓએ યોગનો લાભ લીધેલો છે, શું તમારી શાળામાં એક્ટિવિટી થઈ? આજરોજ મારી શાળાની અંદર ICDS જિલ્લા પંચાયત જૂનાગઢ અને ICDS ભેસાણ તરફથી યોગ ડેની ઉજવણી અંતર્ગત બહેનો ભેસાણ તાલુકાના કાર્યક્રમની અંદર મારી શાળામાં આયોજન કરવામાં આવેલ અને મારી દીકરીઓએ પણ આ યોગ ડે અંતર્ગત ખૂબ જ સારું એવું માર્ગદર્શન મેળવેલ છે અને ખોરાક જે પોષણ છે એ પોષણ મંથની ઉજવણીના ભાગરૂપે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થયું અને એમનો લાભ મળેલ છે. અન્ય બહેનો પણ આપણી સાથે છે. બેન, આપનો વજો શું છે, આપનું નામ શું છે? હું કીર્તિબેન એન ઠાકર અને CDPO અહીંયા ICDS ડિપાર્ટમેન્ટમાં જિલ્લા બાળ વિકાસ યોજના અધિકારી તરીકે મારી ફરજ બજાવું છું. ખાસ કરીને આપની નિશ્રામાં કાર્યક્રમ જો હોય, ભેસાણ તાલુકામાં કેટલી આંગણવાડી હોય, આ બાળકોને શું શું લાભ મળશે, આજનો શું કાર્યક્રમ? અમારા ભેસાણ તાલુકામાં કુલ 79 આંગણવાડી ચાલે છે અને 79 આંગણવાડીના તમામ કેન્દ્ર ઉપર હાલ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને એ પોષણ માસની ઉજવણી અંતર્ગત 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સતત કાર્યક્રમો કરવાના છે અને આ મહિનામાં સરકારે 4 થીમ નક્કી કરી દીધા છે. પ્રથમ અઠવાડિયાનું થીમ હતું કે વૃક્ષારોપણ કરાવવાનું. વૃક્ષો પણ એવા વાવવાના કે જે ફળાવ હોય અને સરગવો, ખાસ કરી જે આપણા સ્વાસ્થ્ય માટે વધારે સારો છે ને અનુકૂળ છે, એમાંથી જે આયન મળે છે એ આપણા માટે ખૂબ જરૂરી છે. ત્યારબાદ આજથી બીજું અઠવાડિયું શરૂ થયું અને એ યોગ અને આયુષનું અઠવાડિયું છે અને યોગના આયુષના અઠવાડિયા અંતર્ગત આપણે આજે યોગાનો કાર્યક્રમ અને શુભારંભ કરી લીધો છે. ત્રીજું અઠવાડિયું છે એ અતિ કુપોષિત બાળકોનો કેમ્પ કરવાનો છે અને એ લોકોને કીટ વિતરણ કરવાની છે અને એ આપણે આ વખતે આયુર્વેદિક દવાખાનામાં ગોઠવેલું છે અને ખારચિયા, મોરવાડા અને છોડવડી હોમિયોપેથિક દવાખાનું છે. આપણે ત્યાં ત્રણેય જગ્યાએ આયોજન કર્યું છે જેથી આપણા અતિ કુપોષિત બાળકો છે એને જ્યાં નજીક પડે ત્યાંથી આપણે એને સેવા અપાવી શકીએ. ત્યાં ડૉક્ટરો દ્વારા એની તપાસ થશે અને એમને જરૂરી દવાઓ પણ અપાશે અને ચ્યવનપ્રાશ અને રાસાયણ ચૂર્ણ, અશ્વગંધા તેલ એવું એ લોકોએ વ્યવસ્થાએ કરેલી છે. અમારા ડિપાર્ટમેન્ટે ચ્યવનપ્રાશની વ્યવસ્થા કરેલી છે અને એ પણ કીટનું વિતરણ ત્રીજા અઠવાડિયે થશે. ત્યારબાદ ચોથું અઠવાડિયું છે એ બાળકોને એક કીટ એવી ખોરાક રૂપે પૂરી પાડવાની છે અને એ ખોરાક રૂપે પૂરી પાડવા માટે આપણે એવું નક્કી કર્યું છે કે થેરાપેટિક ફૂડ એ હોય છે કે જેમ કે ફેરેક્સ અને સેરેલેક એ તૈયાર એ ક્યારે બનાવેલું હોય, એની એક્સપાયરી આવી ગઈ હોય, આપણને ખબર નથી હોતી એમાં શું શું ઉમેરેલું છે, ડબ્બા ઉપર લખે છે આપણે એ માની લેવાનું હોય છે, ત્યારે આ તો ઘરે જ બનાવવાનું છે. ઘઉં, મગ, ચણા ન અત્યારે ન શેકાય તો આપણે દાળિયા લઈ શકીએ, માંડવીડા બી એ તમામ વસ્તુ શેકી એની અંદર સાકર ભેળવી અને ડબ્બો ભરી અને તમારા બાળકને, અતિ કુપોષિત બાળકને તમામને આપણે 2 ચમચી દરરોજનું એમાંથી ખવડાવીએ તો એ બાળક 6 મહિના જો રેગ્યુલર એની માતા એને ખવડાવે તો એ બાળક તંદુરસ્ત, એટલે કે અમારા ગ્રીન ઝોનમાં અને સામાન્ય ગ્રેડમાં આવી છે. આ રીતે અમારું આખું આયોજન છે આખા મહિનાનું.
તમે જોઈ શકો છો બાળકોનું ઇમ્યુનિટી પાવર સશક્ત બાળકો સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે એના માટેનો ખાસ લાઈવ કાર્યક્રમ ડાયટ પણ અહીંયા શીખવાડવામાં આવેલી છે બેન તરફથી યોગ ટ્રેનર આપણી સાથે છે શું છે બેન આપનું નામ મારું નામ નિકિતા ભેસાણીયા છે હું બીપીએટ કરેલી છું અને અત્યારે યોગ ટ્રેનર છું અને સ્કૂલમાં ટ્રેનર તરીકે છું અને આજે બેન ખાસ કેવા યોગ હોય જે બાળકોને શારીરિક સ્વાસ્થ્ય સુધારે આપ આ કાર્યક્રમમાં કેવા તમે યોગ કરાવેલા યોગ 70 કે 60 જે અલગ અલગ યોગ છે એમાં અમે 15-20 યોગ અહીંયા કરાવેલા છે જેમ કે શીર્ષાસન પદ્માસન અનુલોમ વિલોમ આસન એવા 15 જેટલા આસન કરાવેલા છે તમે જોઈ શકો છો ખાસ યોગ ટ્રેનર પણ અહીંયા હોય અધિકારીઓ પણ હોય ભગવતી સ્કૂલમાં આ કાર્યક્રમ કરવામાં આવેલો છે કુપોષણનો ખાસ કાર્યક્રમ હોય યોગથી શરીર બહુ જ મજબૂત બનતું હોય તમે જોઈ શકો છો લાઈવ બહેનોને દીકરીઓને નાની નાની છોકરીઓ છે એને પોષણ મળે એટલા માટે યોગ અને ડાયટ અને એને જે લગતા આ બધા જ જે વિટામિન્સ હોય એના કાર્યક્રમો કરી અને બાળકોને આપવામાં આવેલા છે જીટીવી ગુજરાત ન્યૂઝ મહેશ કથિરિયા ભેસાણ જિલ્લા મથક ભુજમાં આવેલી ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે દેશના 540 જિલ્લાની સાથે ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા કૃષિ બિલના વિરોધમાં અને પોષણક્ષમ ભાવ બાબતમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં તાલુકાના ખેડૂતો પણ જોડાયા હતા કૃષિ કાયદાના વિરોધમાં ભુજમાં ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે જિલ્લા મથક ભુજમાં આવેલ ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે દેશના 540 જિલ્લાની સાથે ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા કૃષિ બિલના વિરોધમાં અને પોષણક્ષમ ભાવ મેળવવા બાબતે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા નવા કૃષિ બિલનો પણ વિરોધ કરવામાં આવ્યો છે વડાપ્રધાનને ઉદ્દેશીને ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા કાયદામાં ફેરફાર સહિતની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ઉદ્દેશી ખેડૂતના પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર પણ અપાશે અને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ તથા કચ્છને નર્મદાના નીર મળે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી વળતર આપવા સહિતના વિવિધ મુદ્દે ધરણા કરવામાં આવ્યા છે રાણાભાઈ આહી કોસાડ ભરથાણાનો રત્નકલાકાર ન્યાજ ડ્યુટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે સુરત સ્ટેશન પર સુરત વડોદરા મેમુ ટ્રેન ઉપડી રહી હતી ચાલુ ટ્રેન પર ચડવા જતા રત્નકલાકારે પોતાના પગ ગુમાવવાની નોબત આવી છે ભરથાણા ખાતે રહેતો દશરથ ગોરધન સુરતની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે ત્યારે સોમવારે નાઇટ ડ્યુટી હોવાથી મંગળવારે સવારે ડ્યુટી પૂર્ણ કરી સ્ટેશન પર તે ટ્રેન મારફતે ઘરે જવા માટે નીકળ્યા હતા આ સમયે સુરત વડોદરા મેમો સ્ટેશન પર ઊભી હતી ત્યારે રત્નકલાકાર સ્ટેશન પહોંચી અને ટ્રેન ઉપડી ત્યારે ચાલુ ટ્રેન પર બેસવા જતા તેના પગ લપસી ગયા હતા પગ લપસી જતા તેના બંને પગ ટ્રેન નીચે આવી જતા બંને પગ કપાઈ ગયા હતા ટ્રેન પગ પરથી પસાર થઈ જતા યુવક ત્યાં કણસતી હાલતમાં પડ્યો હતો ત્યારે આરપીએફને જાણ કરાતા તાત્કાલિક 108ને બોલાવી રત્નકલાકારને વધુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આ બનાવ અંગે આરપીએફે રેલવે પોલીસને માહિતી આપી હતી જોકે રત્નકલાકારના બંને પગ કપાઈ જતા પરિવાર પણ પર આફતના ઓળા ઉમટી પડ્યા છે કોસાડના ભરથાણાના રત્નકલાકાર ન્યાજ ડ્યુટી પૂરી કરી સુરત સ્ટેશન પર પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યો હતો એ દરમિયાન આ બનાવ બન્યો હતો રાહુલ મકુ ગણેશ ઉત્સવને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરત શહેરમાં ગણેશજીના ભક્તજનો અને મૂર્તિકારોમાં પણ અનેરો ઉત્સાહ છે સાથે સાથે સરકાર દ્વારા પણ જે રીતના છૂટ અપાઈ છે ત્યારે સરકારના આ જાહેરાતને બાદ મૂર્તિકારોમાં પણ અલગ અલગ થીમ પર ગણેશજીની મૂર્તિ અને પંડાળો બનાવવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે આપણે મુલાકાત લેશું એક એવા મૂર્તિકારની કે જેણે કોરોનાની થીમ પર અલગથી જ ગણેશજી અને સાથે શણગારનું પણ સર્જન કર્યું છે ગણેશ ઉત્સવની હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતમાં ગણેશ ભક્તો અને ગણેશજીની મૂર્તિ વેચનારા બંને ખુશખુશાલ હાલમાં છે એક તરફ સરકારે નીતિ નિયમોના આધારે ગણેશ ઉત્સવની છૂટ આપી છે ત્યારે મૂર્તિકારોએ પણ નવા નવા થીમ પર ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી છે
છેલ્લા 1.5 વર્ષથી કોરોનાના કારણે ઓનલાઈન શિક્ષણ અને વેક્સિનેશન વગેરે શબ્દો આપણા માટે રોજબરોજના જીવનના એક ભાગ બની ગયો છે, ત્યારે સ્વાભાવિક રીતે આ વર્ષે ગણેશ ઉત્સવમાં પણ આ તમામ થીમ પર ગણેશજીની મૂર્તિઓ કે ગણેશ મંડપની થીમ અને શણગાર તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે સુરતના નીરવ ઓઝા નામના કલાકારે કોવિડની તમામ થીમ પર ગણેશજીની મૂર્તિઓ અને ડેકોરેશન તૈયાર કર્યું છે। આ સાથે તોકતે વાવાઝોડે અને ઓનલાઈન શિક્ષણની પણ પોતાની થીમની અંદર વણી લીધા છે। વાત સાંભળશું મૂર્તિકાર નીરવ ઓઝા આ બાબતમાં શું જણાવી રહ્યા છે। મારું નામ નીરવ ઓઝા છે અને હું છેલ્લા 14 વર્ષથી અડાજણ વિસ્તારમાં સ્નેહ સંકુલ વાડીની બાજુમાં મારી શોપ છે અને 14 વર્ષથી હું આ બિઝનેસ કરી રહ્યો છું। અમારે ત્યાં વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવે છે, થીમ બેઝ ગણપતિ બનાવવામાં આવે છે જેમાં કંઈક ને કંઈક મેસેજ છુપાયેલો હોય છે। તો આ છેલ્લા 2 વર્ષથી જે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો આ વર્ષે અમે લોકોએ ઇન્જેક્શન ઉપર બેસેલા ગણપતિ બનાવ્યા છે અને જેમના હાથમાં એક વેક્સિનની શીશી પકડવામાં આવી છે, જેના પરથી એક મેસેજ આવે છે, બાપા મેસેજ આપે છે કે દરેકે વેક્સિન મુકાવી ફરજિયાત છે જેનાથી આ મહામારી રોકી શકાય। ત્યારબાદ અમે 2 વર્ષથી જે મહામારીમાં જે સ્કૂલો બંધ રહી હતી તો એના બેઝ પર અમે એક મૂર્તિ બનાવી છે કે જે નાનું બાળક ઘરે બેસીને મોબાઈલમાં કેવી રીતે ભણી રહ્યું છે, ઓનલાઈન શિક્ષણ કેવી રીતે લે છે, તો તેના બેઝ પર એક મૂર્તિ અમે બનાવી છે। તો એક મૂર્તિને અમે સ્કૂલ યુનિફોર્મ પહેરાવ્યો છે, મોબાઈલ સામે મૂકીને એમને ભણતા બતાવવામાં આવ્યા છે। ત્યારબાદ એક મૂર્તિ જે છે જેમાં પક્ષીઓને આઝાદ કરતી થીમ બનાવવામાં આવી છે કે પક્ષીઓને પણ ફરવાનો શોખ હોય છે, મતલબ ખુલ્લા આસમાનમાં, તો એમને આપણે ઘરમાં કેદ રાખીએ છીએ, તો એના બેઝ પર એક થીમ મૂર્તિ બનાવી છે। ત્યારબાદ એક પેઇન્ટિંગ કરતી મૂર્તિ બનાવી છે જેમાં ગણપતિ બાપા માતા પિતાનું પેઇન્ટિંગ કરી રહ્યા છે। આ ઉપરાંત પણ અમે ઘણી બધી ઘરના ડેકોરેશનમાં થીમ બેઝ ગણપતિ બનાવીએ છીએ, તેમાં આ વર્ષની લેટેસ્ટ થીમ છે જે કોરોના બેઝ પર કોવિડ સેન્ટર બનાવ્યું છે, જેની અંદર ભગવાનનું રૂપ બનીને આવેલા જે ડૉક્ટરો 2 વર્ષથી સેવા આપી રહ્યા છે તે લોકો કેવી રીતે હોસ્પિટલની અંદરનો સીન હોય છે તે આખું દર્શાવ્યું છે, બેડ ઉપર કેવી રીતે માણસોની હાલત હતી અને ભગવાનનું રૂપ બનીને આવેલા જે ડૉક્ટર છે કેવી રીતે સેવા આપી રહ્યા હતા તે બેઝ પર એક બનાવ્યું છે। તેના સાથે સાથે જે પોલીસ લોકોએ પણ જે સેવા આપી છે લોકડાઉનના સમયે, જે રસ્તા ઉપર 4 રસ્તા પર સર્કલ પર જેવી નાકાબંધી કરીને જેવી રીતે લોકો બધી સેવા આપી રહ્યા હતા, લોકોને બચાવી રહ્યા હતા, તો એમના બેઝ પર પણ એક લોકડાઉનની થીમ બનાવવામાં આવી છે જેમાં સ્કૂલ પછી બેંક છે, સ્ટાર બજાર છે, જે કોફી શોપ છે, આવું નોર્મલ વસ્તુ જેટલી બી બંધ બતાવવામાં આવી છે તેવું એક થીમ બનાવવામાં આવી છે। ત્યારબાદ અમે એક હોસ્પિટલ બનાવી છે, એક થીમ બેઝ ગણપતિ છે જેમાં લોકો વેક્સિન માટે જે રોડ પર લાઈન લગાવીને ઊભા રહે છે અને વેક્સિન મૂકવા માટે બાપા જાતે વેક્સિન મૂકી રહ્યા છે અને એમના જે મૂસકરાજ હોય છે તે રજિસ્ટ્રેશન કરી રહ્યા છે। આ ઉપરાંત પણ એક 1.5 મહિના પહેલાં જે સુરતમાં વાવાઝોડું આવેલું સાયક્લોન, તો એના બેઝ પર પણ થીમ બનાવી છે, જેમાં બધું નુકસાન થયું હતું તે થીમમાં દર્શાવવામાં આવ્યું છે, જેમ કે ટાવર પડી ગયો છે, વીજળીના પોલ પડી જાય છે, ઘરના છાપરા ઉડી જાય છે, આ બધું થીમમાં અમે બનાવે છે। ત્યારબાદ અમે મૂર્તિ પર વિવિધ પ્રકારના ડેકોરેશન પણ કરીએ છીએ, જેમ કે આખો પટિયાલા ડ્રેસ પણ ગણપતિને પહેરાવે છે, 6-7 જાતના ફેટા બનાવે છે, મરાઠી ફેટો, મારવાડી ફેટો, ત્યારબાદ શિવાજી ફેટો આવે છે, ડબલ કલગીવાળો ફેટો આવે છે, આખો સાડીનો ફેટો આવે છે, બહુ બધી જાતના અમે કપડાં પણ એમને ગણપતિને શણગારીને આપવામાં આવે છે। આ બધી મૂર્તિઓ હાનામાંથી બનાવવામાં આવેલી છે? આ બધી જ મૂર્તિ બોમ્બેથી તૈયાર આવે છે, માટીની બનેલી આવે છે, સાડું માટી જે વર્ષોથી ચાલતું આવ્યું। મુંબઈ પછી સુરતમાં સૌથી મોટો ગણેશ ઉત્સવ ઉજવાય છે। સાર્વજનિક ગણેશ ઉત્સવની સાથે સાથે સુરતમાં ગૌરી ગણેશ એટલે કે દરેક ગણેશજીની સ્થાપના કરવાનું એક અનોખું મહત્ત્વ અને આસ્થાનું કારણ છે। ત્યારે 1.5 અને 2 ફૂટની મૂર્તિ ગણેશજીની જે હોય છે એમાં આ વખતે માટીમાંથી બનેલા ગણેશજીની મૂર્તિઓ ખૂબ જ લોકપ્રિય બની છે। આ સાથે વિવિધ પંડાળોની અંદર પણ અલગ અલગ મૂર્તિના ડેકોરેશન સાથે લોકો ગણપતિ ઉત્સવ ઉજવે અને સાથે સાથે કોવિડ અને ત્રીજી વેવના ખતરાને ધ્યાનમાં રાખી સાવચેતી જાળવે એ બાબતમાં તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। રવિ કોઈ બનાસકાંઠાના દિયોદરમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં મકાન તોડતી વખતે દિવાલ ધરાશય થતા એક મજૂરનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે વહેલી સવારે દિવાલ ધરાઈ જતા એક યુવકનું મોત થયું છે। દિયોદર રેલવે સ્ટેશન પાસે વર્ષો જૂના મકાનને તોડવાનું કામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન અચાનક કામગીરી કરતા કરતા મજૂર પર દિવાલ પડી હતી, જે બાદમાં ગંભીર ઇજાઓને કારણે આ મજૂરનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। પ્રાથમિક તપાસમાં મૃતક સિદ્ધપુરના મગનજી રવાજી ઠાકોર હોવાનું ખુલ્યું હતું। ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે આ બાબતની મરણ જનાર યુવકના પરિવારને જાણ થતાં પરિવાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। યુવકના મોતથી પરિવારમાં ખૂબ જ આક્રંદ છવાયો હતો, ત્યારે યુવાનની લાશને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ દિયોદર ખાતે મોકલવામાં આવી છે, પણ
પરિવાર દ્વારા પીએમ કરવાની કોઈ તજવીજ ના કરાતા તેઓ લાશને લઈ પોતાના ઘરે ગયા હતા, જ્યાં દિયોદર પોલીસ દ્વારા એડી મુજબ કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. ત્યારે જર્જરિત મકાનની દિવાલ ધરાશયી થતાં એક પરિવારે પોતાના એક ઘરના સભ્યને ગુમાવવાનો વારો આવ્યો છે. કિશોર નાયક. ગુજરાત સરકાર દ્વારા હાલ પોષણ માસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે શાપર વેરાવળમાં રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન અંતર્ગત વેરાવળના સરપંચ દ્વારા કુપોષિત બાળકોને દત્તક લઈ સરાહની કામગીરી કરવામાં આવી છે, ત્યારે સરપંચને લોકોએ પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. ત્યારે આ સાથે સાથે વેરાવળની સરોદય વિસ્તારની આંગણવાડીમાં રોપા વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા હાલ પોષણ માસ કાર્યક્રમ ચાલી રહ્યો હોય, જેમાં કોટડા સાંગાણી તાલુકાના વેરાવળને સર્વોદય વિસ્તારની આંગણવાડીઓમાં રોપા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આઈસીડીએસ વિભાગ અને વેરાવળના સરપંચ રવિરાજસિંહ જાડેજા દ્વારા દીપ પ્રગટાવી પોષણ માસ અભિયાનની શરૂઆત કરાઈ હતી અને સર્વ સ્ટાફ મિત્રોનું આંગણવાડીના બહેનો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. વેરાવળની આંગણવાડીમાં અતિ કુપોષિત અને આંગણવાડીના બાળકોને મહિલા તબીબ દ્વારા ચેકઅપ હાથ ધરાયું હતું, તેમજ મહિલા તબીબ દ્વારા સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓને તેમજ કિશોરીઓને પોષણક્ષમ આહાર વિહાર તેમજ જરૂરી કાળજી રાખવા બાબતનું માર્ગદર્શન અપાયું હતું, જેમાં સીડીપીઓ દ્વારા નબળા બાળકોને પૌષ્ટિક આહાર આપી આપણે કોઈ એવા પ્રયત્ન કરીએ કે કોઈ બાળક નબળું ના રહે. આ સાથે વાલીઓને પણ માર્ગદર્શન અપાયું હતું અને સ્થળ પર બાળકોનું ચેકઅપ કરતા 22 બાળકો કુપોષિત જણાતા વેરાવળના સરપંચ દ્વારા બાળકોને દત્તક લઈ તમામ ખર્ચ ભોગવવાની જવાબદારી લીધી હતી. અગાઉ પણ કુપોષિત બાળકોને દત્તક લઈ પોષિત થયા ત્યાં સુધીનો ખર્ચ સરપંચશ્રી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં શીરો બનાવી બાળકોને જમાડ્યા હતા. આ સાથે છોડનું પણ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સીડીપીઓ પૂજાબેન જોશી, ડીપીસી શ્રદ્ધાબેન ગોહિલ તેમજ તલાટી મંત્રી સત્યમ દવે સહિત ડૉક્ટર શીતલબેન અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ તકે વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા અને તમામ ગ્રામજનોએ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો. આજરોજ કોટડા તાલુકાના વેરાવળ ગામે જુદા જુદા વિસ્તારમાંથી કુપોષિત બાળકોના કાર્યક્રમમાં આજરોજ મેડિકલ ચેકઅપ કરતા અહીંયા વેરાવળ ગામે 22 બાળકો કુપોષિત છે એવું જણાવાયું છે. એ 22 બાળકોને પર્સનલી રીતે હું આજે દત્તક લઉં છું અને એને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધીનો મેડિસિનથી માંડીને જે કાંઈ ખર્ચ છે એ તમામ આજે હું ઉઠાવવાનો છું અને એ તમામ બાળકોને દત્તક લઈને સારા કાર્ય થાય અને ફરીવાર આ ગામ કુપોષિત મુક્ત થાય એવી નેમ સાથે આ કાર્યક્રમ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તેમાં વાલીઓને ખાસ વિનંતી છે કે તમે સહકાર અમને પૂરેપૂરો આપજો, જેથી કરી તમારું બાળક જે કુપોષિત છે એ પોષિત થાય અને આવતા દિવસોમાં ભારતનું ભવિષ્ય બને એ સૌને અભિનંદન સાથે સૌની અપેક્ષા એવી રાખીએ છીએ અમે ગ્રામ પંચાયત તરફથી. તો આવનારા દિવસોમાં અમારો કાર્યક્રમ 2-4 દિવસમાં જ અમે ચાલુ કરશું અને સૌનો સાથ સહકાર અમને મળી રહે એવી આશા રાખીએ છીએ. ધન્યવાદ. કોટડા સાંગાણી પૂજા જોશી. આજે કોટડા સાંગાણીના વેરાવળ ગામે 12 આંગણવાડી આવેલું છે. પોષણ માસ નિમિત્તે તેમજ બાળકોના અતિ કુપોષિત બાળકોના સ્ક્રીનિંગ તેમજ 11-15 અને 15-18 વચ્ચે જે કિશોરીએ શાળાએ ડ્રોપ આઉટ કર્યો હોય તેમને માર્ગદર્શન માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અતિ કુપોષિત બાળકોના વાલી અને સાથે બાળકોને આરોગ્યની સમજણ તેમજ RBS કે ડૉક્ટર દ્વારા એ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ છે. સરપંચશ્રી દ્વારા આજે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવેલ છે કે જેટલા પણ બાળકો કુપોષણમાંથી મુક્ત ન થઈ જાય ત્યાં સુધી એમણે નેમ લીધેલી છે કે ત્યાં સુધી એમને જે પણ જરૂરિયાત હોય એમની પૂરેપૂરી એની જવાબદારી લીધી છે. એટલે એમને ખૂબ જ હું આવકારું છું અને સાથ સહકાર માટે એમનો આભાર માનું છું. આંગણવાડી વર્કરો દ્વારા પણ આ 22 બાળકો છે વેરાવળની અંદર, તો એ 22 બાળકો માટે એ લોકો પણ સહકાર આપશે. તેમજ આજના કાર્યક્રમમાં જે વાલીઓ ઉપસ્થિત છે તો એમને બાલશક્તિમાંથી બનતી વિવિધ વાનગીનું નિદર્શન કરાવી અને આજે લાઈવ
નિદર્શન પણ રાખેલ છે કે વાનગી કેવી બની અને કેવી રીતે એ લોકોને બાળકોને ખવડાવવું એની પણ માર્ગદર્શન આપેલ છે. કિશોરીઓ પણ શાળામાં પુનઃપ્રવેશ માટે સંમત થાય એના માટે શ્રદ્ધાબેનને પણ આપણે માર્ગદર્શન આપેલું અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ થયો છે, કારણ કે આપણને વેરાવળના સરપંચશ્રીનો તેમજ આંગણવાડી વર્કરનો ખૂબ સહકાર મળ્યો છે. પંકજ તિલાવત, જી. સુરત મહાનગરપાલિકા અતિક્રમણને પગલે વિવિધ વિસ્તારોમાં બાંધકામ જે ગેરકાયદેસર હોય છે એને તોડવાની કામગીરી હાથ ધરાતી હોય છે, ત્યારે આજે બીજના દિવસે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રોડ વચ્ચે આવેલ રામદેવ પીર મંદિરનું ડિમોલિશન કરાતા ભક્તજનોમાં ખૂબ જ આક્રોશ ફેલાયો હતો. આ સાથે સાથે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરાયો હતો. મંદિરનું ડિમોલિશન કરાયું ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અન્ય સ્થળ પર મંદિરની જગ્યા ફાળવવા માટેની માંગ પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે મંદિરનું જ્યારે ડિમોલિશન થઈ રહ્યું હતું ત્યારે પૂજારી ત્યાં આગળ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આ સાથે બીજના દિવસે જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામદેવ પીરનું મંદિર તોડાતા ભક્તજનોમાં પણ ખૂબ જ રોષની લાગણી જોવા મળી રહી હતી. આ બાબતમાં અમારા પ્રતિનિધિ રાહુલ મકવાણાએ સ્થળ પર જઈ જે આક્રોશ જનતાનો છે એ તમામ ભક્તજનોની મુલાકાત લીધી હતી, ત્યારે જાણીશું કે ભક્તજનો પણ એ બાબતમાં શું જણાવી રહ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીની આસપાસ જાહેર માર્ગો પર દબાણ દૂર કરવાની કામગીરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારના કેટલીક જગ્યાઓ પર અતિક્રમણ થયું હોવાનું ધ્યાન પર આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આજે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજ રોજ બીજનો દિવસ હોય રામદેવ પીરનું મંદિરને બીજના દિવસે જ દૂર કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો, તેમજ ડિમોલિશન દરમિયાન મંદિરના પૂજારી પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. રોડ પર આવેલા રામદેવ પીરના મંદિરને ડિમોલિશન દ્વારા દૂર કરાતા ભક્તોમાં પણ ભારે રોષ ફેલાયો હતો. ખાસ કરીને બીજનો દિવસ રામાપીરના ભક્તો માટે વિશેષ હોય ત્યારે પૂજા અર્ચના કરવા માટે અહીંયા ભક્તજનો આવતા હોય છે, ત્યારે સવારે ભક્તો મંદિરે પહોંચ્યા એ અરસામાં જ કોર્પોરેશનની ટીમે મંદિરની નજીક પહોંચી ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. બીજ હોવા છતાં પણ રામદેવ પીરના મંદિરનું ડિમોલિશન થતાં ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને મંદિરના પૂજારી પણ ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. ત્યારે આ બાબતની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને જાણ થતાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. વિરોધ કરવા ગયેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના 4 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે માત્ર 3 દિવસની શોર્ટ નોટિસમાં આ પ્રકારે મંદિરનું ડિમોલિશન કરવું વ્યાજબી ન હોવાની વાત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ કરી હતી. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે મંદિરનું ડિમોલિશન તો કરાયું, પરંતુ મંદિર માટે વૈકલ્પિક જમીન આપવાની માંગને લઈ વિશ્વ હિન્દુ પરિષદના સુરતના મંત્રી કમલેશ ક્યાડાએ જ માંગ કરી હતી. કોર્પોરેશન દ્વારા મંદિરના ડિમોલિશનની કામગીરીને પણ તેઓએ વખોડી અને માત્ર 3 દિવસની નોટિસ આપી બીજના દિવસે જ રામદેવ પીરનું મંદિર દૂર કરવાથી ખૂબ જ નારાજગી છે એવું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા મંદિર માટે વૈકલ્પિક જમીન આપવી જોઈએ, જો જમીન આપવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. જો કે મંદિરને દૂર કરતા પહેલાં નગારા સહિત મંદિરનો અંદર તમામનો સામાન બહાર કાઢી લેવાયો હતો, ત્યારે બીજના દિવસે જ રોડ પર રહેલા મંદિરને ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા જનતાની અંદર પણ ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપ જોઈ શકો છો કાપોદ્રા વિસ્તારમાં જે મંદિર છે ત્યાંના જે ભક્તો છે તેની લાગણી દુભાઈ છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા રોડ પર જે મંદિર હતું તેને ડિમોલિશનની કામગીરી મહાનગરપાલિકા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો તે કાપોદ્રા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મંદિર વર્ષો જૂનું હતું અને જે ભક્તો છે તેની લાગણી દુભાઈ છે, કારણ કે આ મંદિરમાં તેની આસ્થા જોવા મળી હતી. પોલીસ પણ નો જે કાફલો છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ પણ મોટી સંખ્યામાં અહીંયા આગળ જોવા મળે. મહાનગરપાલિકા દ્વારા જે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ભક્તો એક આરોપ પણ લગાવી રહ્યા છે કે જે મોટા મોટા મસ્ત મોટા બાંધકામો જે સુરત શહેરમાં
ફળી ફૂલી રહ્યા છે તેને નહીં પરંતુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે પૂંજારી છે, શું શું કેવું છે તમારું અને કેવું લાગી રહ્યું છે? આ મંદિર કેટલા વર્ષ જૂનું હતું? 50 વર્ષથી સાહેબ જૂનું હતું. અને અમે આમાં માંગણી 2 વર્ષથી કરેલી હતી તો અમારા ધર્મની હાનિ કરી નાખી. અમારો દીકરો મરી ગયો હોય અમને વહેમુલા લાગે, અમારું ધર્મ નાશ કરી નાખ્યો તમે. તો સરકારે ઉપી ઓરિસ્સાવાળાને જગ્યા આપી છે તો અમે આ ગુજરાત અમારી જન્મભૂમિ છે, અમે ગુજરાતના ભાવનગર જિલ્લાના છીએ. તો અમને હું તમને આ સરકારને એટલી બધી તાણ ક્યાં હતી? અમને 20 ફૂટ જગ્યા આપી હોત તો અમારું ધર્મ ન નિભાઈ રહેત. અમારું ધર્મ નિભાવવા અમને જગ્યા ગમે ને આપો. અમારા ભગવાનને અમારો દીકરો મરી જાય અમને વહમ ન લાગે એવું અમારું ધર્મનો તમે નાશ કરી નાખ્યો. આમાં વરસાદ વરહે ક્યાંથી? આવા તમે જો કરતા હો તો આ સરકાર શું કરે? આ ધર્મનો નાશ ન કરો. સુરત શહેરમાં ઘણા બધા બાંધકામો હજી પણ ફળી ફૂલી રહ્યા છે ત્યારે મંદિર એક કેમ? હા, આ બધા સુરતમાં બાંધકામ બધાને કર્યા, ઝૂંપડપટ્ટીવાળાને બધાને આપ્યો તો અમને આ મંદિર બાંધી દે નહીં તો કાંઈ નહીં, પણ અમને જગ્યા તો આપી હોત તો અમારું ધર્મ તો ઊભું રહેત. તમે અમારા ધર્મનો નાશ કરી નાખ્યો એમ. નગરસેવક છે એમની સાથે સીધી વાત કરવી, કેવું લાગી રહ્યું છે આ બાંધકામ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે? ભક્તોની લાગણી જ્યાં ને ત્યાં ઝંડા મારી દીધા છે ભાજપવાળાએ. હિન્દુત્વની સરકાર, હિન્દુત્વની સરકાર. આપ જોઈ રહ્યો છો આગળ એક મંદિર તોડ્યું નીલકંઠ પાસે, આ બીજું મંદિર તોડી નાખ્યું છે. તમને કાંઈ નોટિસ કેવું આપ્યું હતું? ત્રણ દિવસમાં તમે વિચાર કરો ખાલી. હા, 2 વર્ષથી અરજી આપી હતી એટલે ફક્ત ને ફક્ત રાતો રાત આ ભાજપના મળતિયાઓ કોન્ટ્રાક્ટરોને. અને અમે જ્યારે સર્વે કરાવ્યો હતો તો ફક્ત 3% લોકોને, 97% લોકોને આ મેટ્રોમાં કોઈ રસ નથી. ફક્ત 3% લોકોના માટે 12,000 કરોડ રૂપિયાનો આ ધુવાડો કરી રહ્યા છે. બીઆરટીએસમાં અત્યારે 250 કરોડની 300 કરોડની દર વર્ષે નુકસાની આવે છે, છતાં આ લોકોને આટલાથી સંતોષ નથી. અને બીજા 500 થી 1,000 કરોડની નુકસાની વધારવા માટે, લોકોને મૂર્ખા બનાવવા માટેનો આ જે કાવતરું છે અને એના ભાગ રૂપે જ આ મંદિરોની તોડફાડ કરવામાં આવી છે. અને નકલી હિન્દુત્વના નામે ચરી ખાતા આ ભાજપના ભક્તો અને એના શાસકો ફક્ત અને ફક્ત વોટ બેંકમાં રસ છે. જોઈ રહ્યા છો જે પ્રમાણે જે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીંયા આગળ જે પોલીસનો મસ્ત મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા ગોળ અને ખોળની નીતિ અપનાવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપ સરકાર જે રીતના હિન્દુત્વના જે નામે જે મત લેવા માગે છે, મત લે છે, તે આપ દ્રશ્યો જોઈ શકો છો. મહાનગરપાલિકામાં હજી પણ મસ્ત મોટા ગેરકાયદેસર બાંધકામો પણ ફલી ફૂલી રહ્યા છે. ત્યારે એક મંદિરને જે મહાનગરપાલિકાને હર્ષણરૂપ થતું હોય છે તેવું બાંધકામ, હાલ તો જે મંદિર હતું તેને ડિમોલિશન કરવામાં આવ્યું છે. સહયોગી રાકેશ વાછિયા સાથે રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. શિવાભાઈ ગ્રણિયા, આ કાપોત્રા કયું આપણે કાપોત્રા વિસ્તારની માલપા આ એક રામપીરનું મંદિર 50 વર્ષથી હતું અને 3 દિવસની નોટિસ આપી. 3 દિવસમાં તો કઈ રીતે વ્યવસ્થા કરી? અમને 1-2 મહિના તો અગાઉ જાણ તો કરવી પડે ને, બરાબર? તો અમારું ટૂંકમાં કહેવાનું એ છે કે ભાઈ અમને યોગ્ય જગ્યા કાંઈ સરકાર આપે એટલે અમે અમારું ફાળમો સમાજમાં ઉઘરાવી અને પાછું અમારું મંદિર બાંધી લઈએ. મંદિર તમે મંદિર બનાવવા મને મંદિર તોડવાના ધંધા આદરો છો અને પોલીસ અને સરકાર ગવર્નમેન્ટના હાથા બની રહ્યા છો તમે આવી રીતે. રાહુલ મકવાણા. સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને બાદ કોરોનાના ત્રીજા વેવ્સને પગલે હાલ લોકોની અંદર તર્ક વિતર્ક થઈ રહ્યા છે, ત્યારે છોટા ઉદેપુર નગરમાં વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટા ઉદેપુર નગરના સ્ટેશન વિસ્તારમાં પાલિકાના સભ્યો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વેક્સિનેશનનું આયોજન કર્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, વેક્સિનેશન કરાવી અને એક જાગૃત નાગરિક તરીકે પણ ફરજ બજાવી હતી.
છોટાઉદેપુર નગરમાં વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તારમાં પાલિકાના સભ્યો અને આરોગ્ય વિભાગના સહકારથી લોકોને રસીકરણ કરી અને કોવિડની મહામારીમાંથી બચવા માટે સાર્થક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જ્યારે સ્ટેશન વિસ્તારમાં યુવાન અને વૃદ્ધ લોકોએ રસીકરણ કરાવી અને પોતાના જીવની સાથે સાથે લોકજાગૃતિમાં પણ લોકોને અભિગત કર્યા હતા. આજે છોટાઉદેપુરમાં સ્ટેશન વિસ્તારમાં વેક્સિનેશનનો કેમ્પ રાખેલો છે. હમણાં સુધીના 13-14 વેક્સિનેશન માટે આવેલા છે. બીજા લોકો આવે છે તો બધાને જેટલું વેક્સિનેશન થાય એટલું સારું. તમે કેટલા જણાને જાણ કરી? અમે આગળ બધા વિસ્તારમાં બધાને જાણ કરી છે. ત્યાં આગળ જે આપણા કોર્પોરેશનમાં છે, નગરપાલિકાવાળાને જાણ કરી છે બધા સ્ટેશન વિસ્તાર બધામાં, એ લોકો બધા આવે છે. રેહાન પટેલ. વાત કરીશું ડેડિયાપાડા વિસ્તારની, તો ડેડિયાપાડા વિસ્તારમાં અદ્યતન સુવિધાવાળી લાઇબ્રેરી બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડેડિયાપાડામાં માત્ર 20 વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે એવી લાઇબ્રેરી હોવાના કારણે હાલ વસ્તીને આધારિત તેમજ જર્જરિત અને નીચે બેસીને જે સ્ટડી કરવા માટે પલોઠી વાળીને બેસીને અભ્યાસ કરવો પડે છે, ત્યારે ટ્રાઇબલ વિસ્તારની અંદર આર્થિક પરિસ્થિતિ સક્ષમ ન હોય ત્યારે આ વિદ્યાર્થીઓએ અદ્યતન લાઇબ્રેરીની માંગ સાથે વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અદ્યતન સુવિધાવાળી લાઇબ્રેરીની માંગ કરી હતી. ડેડિયાપાડામાં તાલુકા મથકે નવી અદ્યતન સુવિધા સાથે લાઇબ્રેરી બનાવવાની માંગ સાથે તાલુકાના લોકોએ માંગ કરી હતી, ત્યારે શિક્ષિત બેરોજગાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હાલ જર્જરિત બિલ્ડિંગમાં કરી રહ્યા છે, ત્યારે જર્જરિત બિલ્ડિંગની જગ્યાએ અદ્યતન લાઇબ્રેરી બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિશેષમાં જણાવ્યું હતું કે લાઇબ્રેરીની બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ઓછી જગ્યા હોવાથી વિદ્યાર્થીઓને વાંચન માટે નીચે બેસીને વાંચવું પડે છે, જેથી તેમને તકલીફ પડી રહી છે. અંદાજિત 2.25 લાખની વસ્તી ધરાવતા તાલુકામાં માત્ર 20 વિદ્યાર્થીઓ બેસીને વાંચન કરી શકે એવી લાઇબ્રેરી તાલુકા મથકે આવેલી છે, ત્યારે આ બાબતની અંદર ખાનગી ક્લાસીસ અથવા તો પ્રાઇવેટમાં કોઈપણ જગ્યા પર તેઓ જઈ શકે એવી આર્થિક પરિસ્થિતિ ન હોવાથી તાલુકા મથકે એક સારી પુસ્તકાલય અને તમામ સુવિધાથી સજ્જ હોય તો વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી સરકારી નોકરી મેળવી શકે. પરંતુ હાલ જે મકાનમાં સરકારી લાઇબ્રેરી કાર્યરત છે તે પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટના મકાનમાં છે, જ્યાં ભૌતિક અસુવિધા અને સાંકડી જગ્યાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અપૂરતી જગ્યાના બદલે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા તાકીદે પગલાં લઈ અને એક અદ્યતન અને વિશાળ સુવિધા સાથેની લાઇબ્રેરી તાલુકા મથકે બને એવી માંગ વિદ્યાર્થીઓએ કરી હતી. હાલમાં જોવા જતાં અત્યારે જે તાલુકા કક્ષાની લાઇબ્રેરી છે એની અંદર માંડ 10-12 સ્ટુડન્ટો બેસીને અભ્યાસ કરી શકે. 1.5 લાખથી ઉપર વસ્તી ધરાવતો આ તાલુકો જેની અંદર માત્ર 10-12 વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી શકે એવી લાઇબ્રેરી હોય તો બીજા વિદ્યાર્થીઓ ત્યાં જઈને અભ્યાસ કરી શકે, કાં તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે. હાલના ધોરણે જોવા જતાં જે કંઈ સરકાર દ્વારા ભરતીઓ કરવામાં આવે છે એના માટે ઘણા બધા ઈચ્છુકો છે, યુવા મિત્રો જે શિક્ષિત બેરોજગાર પણ છે અને બીજા ઘણા બધા જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે માગે છે, એમના માટે કોઈ સારી એવી વ્યવસ્થા નથી કે એ લોકો બેસીને અભ્યાસ કરી શકે. પુસ્તકોની વ્યવસ્થા પણ કરી નથી શકતા, કાં તો આર્થિક રીતે નબળા એટલા હોય છે કે જેનાથી એ લોકો પોતે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પોતાનો ભાગ આપી શકતા નથી. જેમની થોડી ઘણી આર્થિક પરિસ્થિતિ સારી હશે એ લોકો અમદાવાદ ગાંધીનગર જઈને ત્યાં લાઇબ્રેરી અથવા ક્લાસીસ જોઈન કરે છે અને માત્ર એ સ્ટુડન્ટો જે છે એ તૈયારી કરીને ઉત્તીર્ણ થઈને કંઈ જોબ કરી શકે છે. બીજા જે આર્થિક પરિસ્થિતિ એ સુધર ન હોય એવા વિદ્યાર્થી મિત્રોને આનો લાભ મળતો નથી. તેથી અમારી આજે રજૂઆત પ્રાંત સાહેબને કરી છે કે તાલુકા કક્ષાની એક સારી અને લાઇબ્રેરી ગુણવત્તાસભર લાઇબ્રેરી બનાવવા આપવામાં આવે જેની સારી કેપેસિટી હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરી શકે, તેની સુખ સગવડથી ઉપલબ્ધ હોય એવી લાઇબ્રેરી ઉપલબ્ધ કરાવવા માટે અમે રજૂઆત કરી છે. આપનું નામ? મારું નામ વસાવા મીનાક્ષીબેન પ્રતાપભાઈ છે અને અમને ડેડિયાપાડા તાલુકામાં જે લાઇબ્રેરી છે તે થોડી નબળી હાલતમાં છે. જ્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડિંગ માટે આવે છે તેઓ અમને અગવડતા પડે છે અને થોડી મોટી લાઇબ્રેરી હોય તો સારું. ઘણા બધા વિદ્યાર્થીઓ નીચે પણ બેસે છે, ખુરશીઓ ઓછી છે એના લીધે તો, અને ઘણા બધા મિત્રો વાંચ્યા વગર વળી પણ જાય છે ઘરે અને ઘરનું વાતાવરણ પણ એવી હાલતમાં હોય છે તો લાઇબ્રેરી હોય તો સારું, બધા વિદ્યાર્થી મિત્રો સારી રીતે ભેગા મળીને વાંચી શકે. તમારું નામ? મારું નામ વસાવા મીનાક્ષીબેન છે.
વિપુલ ડાંગી. પંચમહાલમાં શહેરા અને ગોધરા હાઈવે પર પાનમ પાણીની પાઇપલાઇન છાશવારે લીકેજ થવાની ઘટના ઘટતી હોય છે, જેના કારણે હાઈવે પર પણ રાહદારીઓને તકલીફ થતી હોય છે, વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો થતો હોય છે. ત્યારે તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇનની લીકેજની કામગીરી હાથ ધરવાની વારંવાર વાતો છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે, પણ માત્ર ને માત્ર વાતો થઈ રહી છે. ત્યારે ફરીથી શહેરા ગોધરા હાઈવે પર પાનમ પાણીની પાઇપલાઇન લીકેજ થતાં લોકોએ ઉગ્ર રોષ તંત્ર સામે વ્યક્ત કર્યો હતો. પંચમહાલના ગોધરા હાઈવે પર પાનમ પાણીની પાઇપલાઇન છાશવારે લીકેજ થવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે શહેરા ગોધરા હાઈવે પર આવેલા બસ સ્ટેન્ડ પાસે તેમજ તાલુકા પંચાયતની સામે પાનમની પાણીની પાઇપલાઇન ફરીથી થઈ છે લીકેજ. મેઇન હાઈવે પર આ લીકેજ થવાના કારણે વાહન ચાલકોને વારંવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા તાલુકા પંચાયતની સામે પાનમ પાણીની પાઇપલાઇન લીકેજની કામગીરી હાથ ધરી છે, ત્યારે નવીન પાઇપલાઇનની કામગીરી કરવાની વાતો તંત્ર દ્વારા છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે, પરંતુ ક્યાં કારણોસર માત્ર ને માત્ર વાતો થઈ રહી છે અને કામગીરી નથી કરવામાં આવતી એવો જનતા દ્વારા સવાલ થઈ રહ્યા છે. આસપાસના રહીશો તેમજ રાહદારીઓ વહેલી તકે પાનમની પાણીની પાઇપલાઇન જે લીકેજ થાય છે એને બદલે નવી પાઇપલાઇન નાખી કાયમિક આ માથાકૂટમાંથી બચે અને રાહદારીઓને મુશ્કેલીનો તંત્ર દ્વારા તાકીદે ઉકેલ લાવવામાં આવે એવી માંગ થઈ રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા માત્ર ને માત્ર વાતો જ કરવામાં આવે છે કે પછી આ પાઇપલાઇનની કામગીરીને યોગ્ય રીતના વ્યવસ્થિત કરી અને નવી પાઇપલાઇન કરવામાં આવે છે. પ્રિતેશ દરજી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા યુવાનને પોલીસ દ્વારા અમાનવી વર્તનની સાથે માર મારવામાં આવ્યો હતો, જેના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં પડ્યા છે. ત્યારે રાજુલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સમસ્ત કોળી સમાજ દ્વારા પણ આ બાબતમાં રોષે ભરાઈ રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ફરજ દરમિયાન જે આ દમન ગુજરાયું હતું એ તમામ પોલીસ અધિકારીઓને ફરજ પરથી બરતરફ કરવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતા યુવાનને પોલીસ દ્વારા અદાલતી વોરંટ વગર માર મારવામાં આવ્યો હતો. માર મારનાર તમામ પોલીસ કર્મીઓની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સમસ્ત કોળી સમાજ રાજુલા દ્વારા રાજ્યપાલને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સારી કામગીરી કરે છે, પરંતુ ઘણીવાર અતિરેકમાં પોલીસ દ્વારા જ ગુનાહિત કામગીરી થાય છે. ત્યારે માણાવદર તાલુકાના પાદરડી ગામમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા યુવાન કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલાને રાત્રે 11 વાગે પોલીસ દ્વારા કોઈપણ અદાલતી વોરંટ વગર ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરના સભ્યો અને કાનાભાઈને ગાળો આપી અને અમાનવી ઢોરમાર મારવામાં આવ્યો છે, જે બંધારણની વિરુદ્ધ છે. ત્યારે આ બાબતમાં અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી વિડીયોમાં દેખાતા તમામ પોલીસ અધિકારીઓને નોકરીમાંથી બરતરફ અથવા તો ડિસમિસ કરવામાં આવે એ પ્રમાણેની માંગ કરાઈ છે. કોળી સમાજ રાજુલા દ્વારા રાજ્યપાલને રજૂઆત કરાઈ. આ તકે બારૈયા જીલુભાઈ, વિક્રમભાઈ શિયાળ, રણછોડભાઈ મકવાણા, ગૌતમભાઈ ગુજરિયા સહિત અશોકભાઈ મકવાણા અને કાજલબેન બારૈયા સહિત પ્રતાપભાઈ ગુજરિયા અને બાબુભાઈ મકવાણા અને કોળી સમાજના યુવાનોએ આ તમામ બાબતનું આવેદનની સાથે સાથે સમર્થન આપ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના કાનાભાઈ ગોવિંદભાઈ કસવાલા નામના આર્મી ઓફિસર ઉપર જે પોલીસ કર્મીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરોધમાં અને આપણે આર્મી મેનને ન્યાય મળી રહે એના સમર્થનમાં અમે લોકો બધા આવેદન દેવા આવ્યા છીએ. અને જે પોલીસ કર્મીઓ જે છે, જે ગુજરાત રાજ્યની પોલીસ કર્મી છે, એ બધા સારી કામગીરી જ કરે છે, પણ અમુક પોલીસ કર્મીઓ પોતાનો જાતિ વાંધો કે એવું કંઈ રાખી અને પોલીસ આર્મી ઓફિસર ઉપર અન્યાય કરવામાં આવ્યો છે એના સમર્થનમાં અમે લોકો બધા આવેદન દેવા આવ્યા છે. નાતજાત હોતી નથી, એ આખા દેશની સેવા કરતો હોય છે, આખા દેશના કાજે એ પોતાનું લોહીનું બલિદાન આપતો હોય છે. ત્યારે જ્યારે પાદરડી ગામના યુવાનને આર્મી મેનને જ્યારે એક અન્યાય થયો છે, ત્યારે જ્યારે એને ઢોરમાર મારવામાં આવ્યો છે, ખૂબ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, ત્યારે અમારી આર્મી મેન તેમજ સમસ્ત કોળી સમાજ વતી એવો આગ્રહ છે કે તેને નુકસાન પહોંચાડનાર અને કાયદો હાથમાં લેનાર તત્વોને અથવા તો અધિકારીઓને ખૂબ સારામાં સારી સજા થાય અને એક નોંધપાત્ર કિસ્સો બેહે, દાખલો બેહે એવું થાય એવી અમારી માંગણી છે સમાજ વતી. જય હિન્દ, જય ભારત. મકવાણા પોલીસ સેના પ્રમુખ રાજુલા આજે આવેદનપત્ર દેવા આવ્યા છે જે આર્મીમેન ભાઈના સમર્થનમાં. તો જે આવા બધાને તો નથી કહેતા, બધા પોલીસમેન સારા જ હોય છે, પણ જે આવા
હલકી કક્ષાનું કામ કરે એવા પોલીસ ઓફિસર જે છે એને વધુમાં વધુ સજા થાય અને આ બેને જે વાત કરી એમ એને ડિસમિસ કરે એવી અમારી બધાની લાગણી અને માગણી. યોગેશ કાનાબાર, જીટીવી ન્યૂઝ, રાજુલા.